ંગી રાષ્ટ્રધ્વજ હે ભારતના બાળકો ભારતના નાગરિકો સાવધાનની મુદ્રામાં ઊભા રહો કારણ કારણ કે તિરંગો ફરકાવવામાં આવી રહ્યો છે આ આપણા દેશનો ધ્વજ છે આવો એની છત્રછાયા તળે આપણે સહુ મળીને ગાન કરીએ તો આમાં કહે છે કે જ્યારે આપણો તિરંગો ફરકાવવામાં આવે છે ત્યારે આપણે સૌએ સાવધાનની મુદ્રામાં ઊભા રહેવું તે ખૂબ જ જરૂરી છે અને કહે છે કે ચલો આપણે આપણા ધ્વજની છત્ર છાયામાં સાથે ઊભા રહીને આ ગાન કરીએ ઝંડા ઊંચા રહે ہمارا બીજે બીશ્વતિ પ્યારા ઝંડા ઊંચા રહે અમારલા સદા શક્તિ વડે સાને માત્ર ધ્વજ નથી આપણી આન પણ છે અને પ્રાણ પણ છે તેના ઊંચા રહેવાનો અર્થ છે દેશની શાન અને પ્રતિષ્ઠાની જાળવણી તેના ત્રણેય રંગોમાં આપણા એક્યની વાત વણાય વણાયેલી છે તો અહીંયા કહે છે આ માત્ર એક ધ્વજ નથી પરંતુ આપણા આખા રાષ્ટ્રની આન છે સન્માન છે પ્રતિષ્ઠા છે જેને આપણે જાળવવી ખૂબ જરૂરી છે અને આપણા રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગોમાં આપણી એકતા વણાયેલી છે તો કેસરી રંગ જે સૌથી પ્રથમ છે તેનો અર્થ એ છે કે બહાદુરી આ રંગ આપણે એવા વીરોની યાદ અપાવે છે જેમણે દેશને આઝાદ કરવામાં એના માટે પોતાના જીવનની આહુતિ આપી દીધી છે આપણી બહાદુરી આ રંગમાં જ સમાયેલી છે આવો આપણે આ ધ્વજ તળે સાથે મળીને બહાદુર બનવાની પ્રતિજ્ઞા લઈએ તો વિદ્યાર્થીઓ આમાં સૌથી પ્રથમ ઉપર છે કેસરી રંગ તે આ રંગ આપણા જે વીરો છે જવાનો જેણે આપણા દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે દેશની આઝાદી માટે પોતાનું જીવન આપી દીધું છે તેમને આહુતિ તેમની જીવનની આપી દીધી છે તો આપણે સૌ તેમને યાદ કરીએ અને તે એ બહાદુરોના રંગ આ રંગમાં સમાયેલો છે તો આપણે બી સૌ મળીને બહાદુર બનવાની પ્રતિષ્ઠા લઈએ ત્રિરંગી ધ્વજમાં બીજો રંગ સફેદ છે તે આપણા વિચારોની પવિત્રતા વ્યક્ત કરે છે આમાં બીજો રંગ તે સફેદ છે તે આપણા જે વિચારો પવિત્ર વિચારો તેની વ્યક્ત કરે છે આ રંગમાં મહાત્મા બુદ્ધની કરુણા દર્શાય કરુણાના દર્શન થાય છે ગાંધીજીની અહિંસાના હાસ્યની ઝાંખી થાય છે સફેદ રંગ એ શાંતિનો રંગ છે તેથી મહાત્મા બુદ્ધની કરુણા દર્શાવે છે દયા દર્શાવે છે અને જે આપણા મહાત્મા ગાંધી અહિંસાવાદક હતા તે બી આમાં દર્શાવે છે આવો આપણે દુશ્મનોને પ્રેમપૂર્વક મિત્રો બનાવી લઈએ અને આ ધ્વજની નીચે ઊભા રહીને વિશ્વમાં શાંતિના પ્રસ્થાપન માટેની પ્રતિજ્ઞા લઈએ એટલે આદેશ ફેલાય કરીએ કે લડ્યા ઝઘડિયા સિવાય આપણે સૌ સાથે મળીને આખા વિશ્વમાં શાંતિ કઈ રીતે થાય તેની પ્રતિજ્ઞા લઈએ ધ્વજમાં રહેલ લીલા રંગનો અર્થ થાય છે હરિયાળી હરિયાળી અને ખુશી હવે ધ્વજમાં જે લીલો રંગ છે એનો એનો અર્થ એ છે કે હરિયાળી અને ખુશી આ લીલો રંગ ભારતના ખેતરોમાં લહેરાતો અને દરેક મેદાનના મેદાનમાં વિસ્તરતો જોવા મળે છે આપણો દેશ ખેડૂતનો દેશ છે મહેનત કરનારા શ્રમિકોનો દેશ છે આ રંગમાં આપણી પંચવર્ષીય યોજનાઓની સફળતા સમાયેલી છે હવે લીલો રંગ શું દર્શાવે છે હરિયાળી આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે આપણા દેશના ખેડૂતો ખૂબ મહેનત કરે છે અને આપણા દેશમાં હરિયાળી બી ફેલાવે છે અને ખુશી બી હરિયાળી દેશ ખેતી પાક થાય એટલે ખુશી બી આવે અને આ રંગમાં આપણી પંચવર્ષીય યોજના પંચવર્ષીય યોજના શું એટલે કે દરેક પાંચ વર્ષે આપણા દેશનો વિકાસ થાય એ માટે યોજના બનાવેલ છે તેને પંચવર્ષીય યોજના કહેવાય છે ભવિષ્યમાં આ યોજનાઓ દ્વારા સમગ્ર દેશમાં અનેક કારખાનાઓ શાળાઓ દવાખાનાઓ અને નહેર નહેરો આકાર લઈ શકશે એટલે કે દર પાંચ વર્ષે શાળાઓમાં શિક્ષા શિક્ષક જ્ઞાનમાં કારખાના કારખાનાઓમાં દવાખાનાઓમાં નવી સામાન સામગ્રી અને નહેરો પાણી સારી રીતે આવે તે દર પાંચ વર્ષે એનો વિકાસ કરવામાં આવે છે તિરંગાની મધ્ય એક અશોક ચક્ર છે તેમાં ચોવીસ રેખાઓ હોય છે જે સમગ્ર દિવસના ચોવીસ અમૂલ્ય કલાકોને દર્શાવે છે હવે આપણે જોઈશું કે આપણા તિરંગામાં વચ્ચે એક મધ્ય આકાર છે તે અશોક ચક્ર છે જેમાં ચોવીસ રેખાઓ છે અને તેને શું દર્શાવે છે તો આખા દિવસમાં કેટલા કલાક હોય છે ચોવીસ કલાક તે દર્શાવે છે આ ચક્ર ગતિ અને પ્રગતિનું પ્રતિક છે ગતિ એટલે કે સમય અને પ્રગ પ્રગતિ પ્રગતિ એટલે કે આપણે પ્રગતિ કરીએ ખૂબ આગળ વધીએ તેનું પ્રતિક છે ચિહ્ન છે ગતિ એટલે કે જીવન ગતિ એટલે જ જીવન સફેદ પટ્ટાની બરાબર મધ્યમાં આવેલા ચક્ર દર્શાવે છે કે શાંતિ માટે પરિવર્તન આવશ્યક છે આ ધ્વજ આપણી સ્વતંત્રતા અને સન્માનનું ચિહ્ન છે લહેરાવતી અને ઉતારતી વખતે ધ્વજ ભૂમિને સ્પર્શ નહીં તે આવશ્યક છે હવે જ્યારે બી આપણે રાષ્ટ્રધ્વજને લહેરાઈએ છીએ અને જ્યારે પાછા ભૂમિ પર એટલે કે જમી પાછા એ વંદર કરીને ઉતારીએ છીએ ત્યારે ખૂબ જરૂરી અને મહત્ત્વનું છે કે ભૂમિ એટલે કે જમીનને બિલકુલ સ્પષ્ટ ના થાય સ્પર્શે નહીં અડે નહીં ધ્વજના સન્માનની રક્ષા કરવી તે આપણું કર્તવ્ય છે આપણા રાષ્ટ્રીય ધ્વજને આપણે સન્માન માન એની રક્ષા કરવી તે આપણા સૌનું કર્તવ્ય છે આવો આ ધ્વજની છત્રછાયામાં રહીને આપણે દેશને લીલોછમ અને આનંદિત બનાવવાની પ્રતિજ્ઞા લઈએ તો આપણે સૌ આપણા ધ્વજની છત્રછાયામાં રહીએ અને આપણા દેશને કઈ રીતે આગળ કરીએ ઉન્નતિ દેશની થાય લીલોછમ થાય અને સૌ આનંદમાં રહે તે પ્રતિજ્ઞા લઈએ ઝંડા ઊંચા રહે અમારા શબ્દ અર્થ નાગરિક નિવાસી એટલે કે સિટીઝન આપણે સૌ ભારતના નાગરિક છીએ આપણે સૌ ભારતના નિવાસી છીએ પંચવર્ષીય પાંચ વર્ષો માટે ફોર ફાઈવ યર્સ એટલે કે આમાં જેમ કહ્યું છે પંચવર્ષીય યોજના એટલે દર પાંચ વર્ષે જે પણ કંઈ કાર્ય થતું હોય તેને પંચવર્ષીય કહેવાય પ્રતિક એટલે કે ચિહ્ન નિશાન સિમ્બોલ કોઈ બી તમારું ફોર્મ હોય સંસ્થા હોય તેનો કોઈ પણ એક પ્રતિક હોય છે ચિહ્ન ને નિશાન હોય છે તેને પ્રતિક કહેવાય છે સન્માન એટલે કે માન આદર રિસ્પેક્ટ આપણે આપણાથી મોટાનું હંમેશા સન્માન કરવું જોઈએ આદર કરવું જોઈએ કર્તવ્ય ફરજ ડ્યુટી આપણે સૌ આપણું કર્તવ્ય દેશ પ્રત્યે કરવું જોઈએ આપણે સૌ ફરજ બજાવી જોઈએ કર્તવ્ય એટલે કે ફરજ અહિંસા એટલે કે હિંસા ન કરવી તે નોન વાયોલન્સ અહિંસા એટલે કે ગુસ્સો ના કરવો હિંસા ના કરવી ગાંધીજી જે અહિંસામાં માનતા હતા ને અહિંસા પ્રગતિ એટલે કે ઉન્નતિ પ્રોગ્રેસ આપણા દેશની ખૂબ પ્રગતિ થાય આપણા દેશની ખૂબ ઉન્નતિ પ્રોગ્રેસ થાય પરિવર્તન બદલાવ ચેન્જ આપણે સમય ને સાથ આપીને આપણી જાતને પરિવર્તન આપણા સ્વભાવમાં લાવવું જોઈએ કે આપણે સારો બદલાવ લાવવો જોઈએ ચેન્જ લાવવો જોઈએ સ્પર્શ અડકમૂતે ટચ પ્રણ એટલે કે શપથ પ્રતિજ્ઞા ઓથ આપણે સૌ એકબીજાની રક્ષા કરશું આનંદમય જીવન જીવીશું શાંતિ ફેલાવીશું તેનું પ્રણ લેવું જોઈએ પ્રતિજ્ઞા લેવી જોઈએ સવાલ જવાબ મૌખિક આપણે આપણા ધ્વજને તિરંગો શા માટે કહીએ છીએ ત્રણ રંગોથી બનેલ હોવાના કારણે આ ઝંડાને તિરંગો કહે છે આપણે આપણા તિરંગાને શા માટે સદા ઉચ્ચ સ્થાને રાખવા ચાહીએ છીએ તે ઝંડો આપણી આન આન પણ છે અને પ્રાણ પણ દેશની શાનને સદા જાળવી રાખવા માટે આપણે તેને ઊંચો રાખવા ઈચ્છીએ છીએ તિરંગા ઝંડામાં કયા કયા રંગ છે તિરંગા ઝંડામાં ત્રણ રંગ છે કેસરી સફેદ અને લીલો અશોક ચક્ર કઈ બાબતનું પ્રતિક છે અશોક ચક્ર ગતિ અને પ્રગતિનું પ્રતીક છે લિખિત પ્રશ્ન એક તિરંગાનો કેસરી રંગ શેની યાદ અપાવે છે કેસરી રંગ બહાદુરીનો છે તે આપણને એ વીરોની યાદ આપે છે જેમણે દેશને આઝાદ કરવા કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું પ્રશ્ન બે સફેદ રંગ કયો સંદેશ આપે છે વિચારોની પવિત્રતા દર્શાવતો સફેદ રંગ મહાત્મા બુદ્ધની દયા અને મહાત્મા ગાંધીની અહિંસાનો સંદેશ પણ આપે છે પ્રશ્ન ત્રણ લીલો રંગ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે તેમાં શું ગહન છે લીલો રંગ ભારતના ખેતરો અને મેદાનોમાં ફેલાયેલો અથવા વિસ્તારેલો જોવા મળે છે તેમાં હરિયાળી અને ખુશી છુપાયેલી છે પ્રશ્ન આપણે તિરંગાનું સન્માન કઈ રીતે કરીએ છીએ આપણે એ ધ્યાન રાખીએ છીએ કે ઝંડાને ફરકાવતી વખતે અને ઉતારતી વખતે તે જમીનને સ્પર્શે નહીં રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે આપણે સાવધાનની મુદ્રામાં ઊભા રહીએ છીએ પ્રશ્ન પાંચ આપણે રાષ્ટ્રધ્વજની નીચે ઊભા રહીને શું પ્રતિજ્ઞા લઈએ છીએ આપણે આ ઝંડાની નીચે ઊભા રહીને દેશને હર્યો ભર્યો અને ખુશ બનાવવાનું પ્રણ લઈએ છીએ નીચે દર્શાવેલ પાઠનો અંશ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો ધ્વજમાં રહેલ લીલા રંગનો અર્થ થાય છે હરિયાળી અને ખુશી આ લીલો રંગ ભારતના ખેતરોમાં લહેરાતો અને દરેક મેદાનમાં વિસ્તરતો જોવા મળે છે આપણો દેશ ખેડૂત ખેડૂતોનો દેશ છે મહેનત કરનારા શ્રમિકોનો દેશ છે આ રંગમાં આપણી પંચવર્ષીય યોજનાઓની સફળતા સમાયેલી છે લીલો રંગ ભારતના ખેતરો અને મેદાનોમાં વિસ્તારેલો જોવા મળે છે ભારત કયા વર્ગનો દેશ છે ભારત ખેડૂતો અને શ્રમિકોનો દેશ છે લીલા રંગમાં શું સમાયેલું છે લીલા રંગમાં પંચવર્ષીય યોજનાની સફળતા સમાયેલી છે